લાખણી તાલુકાના ચિત્રોડા ગામમાં અને મૂળ બ્રેડી પંથકમાં રહેતા પ્રતાપજી નાગજીભાઈ ઠાકોર વર્ષોથી અમદાવાદમાં વસવાટ કરી સારી એવી નામના કમાઈ ચૂકેલા અને તેમના યુવાન દીકરા જીતેન્દ્રભાઈને કંઈક અલગ કરવાની ઝંખના જાગી હતી અને પોતે ખેડૂત પુત્ર હોવાથી ખેતી કરવાનું વિચાર્યું હતું. આ યુવકને ખેતી કરવાનો વિચાર આવતા તેને 4 વીઘા જમીન વેચાતી રાખી હતી અને ખેતી કરવાનું નક્કી કરી 4 વીઘા જમીનમાં પોતાનો પાણીનો બોર બનાવી ખેતી કરવાની શરૂઆત કરી હતી. જો કે આ યુવકના મગજમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. બીજા ખેડૂતો કરતાં કંઈક વિશેષ પ્રકારની ખેતી કરી સિઝન પ્રમાણે સારી એવી કમાણી કરી શકાય. આમ તો બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં લગભગ એરંડા, રાયડો, ઘઉં કે બટાકાનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ નવયુવાન સુખી ઘરનો હોવા છતાં તેણે અમદાવાદથી ઘર છોડી એકલા જ ખેતરમાં રહી ખેતી કરવાનું યોગ્ય માની લીધું હતું અને શિયાળુ સિઝનને અનુરૂપ સક્કરટેટી વાવી કમાણી કરવાનું વિચાર્યું. શરૂઆતમાં બિયારણ માટે તપાસ કરવામાં આવતા સૌથી શ્રેષ્ઠ બિયારણ પંજાબમાં મળતું હોવાથી તેમણે પંજાબથી બિયારણ મંગાવી શિયાળાની સિઝનમાં સક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. તો 1.5 મહિનાથી ખેતરમાં એકલા જ રહી જાતે જ સીધી દેખરેખ રાખી સક્કર ટેટી પકવે છે, જેના કારણે તેમની સક્કર ટેટીની માંગ કાશ્મીર સુધી થવા લાગી છે. કાશ્મીરના વેપારીઓએ જીતેન્દ્રભાઈનો સંપર્ક કર્યો હતો અને તેમની સક્કર ટેટી 70 રૂપિયા કિલોના ભાવથી માગણી કરી હતી. પરંતુ જીતેન્દ્રભાઈની ગણતરી એવી છે કે પાક તૈયાર થશે ત્યારે ભાવ આનાથી પણ વધારે મળશે. જોકે જીતેન્દ્રભાઈને ખેતીની એવી ઝંખના લાગી છે કે તેઓ સક્કર ટેટીની સિઝન પૂરી થયા પછી જમીનમાં સ્ટ્રોબેરીનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે, કારણ કે સ્ટ્રોબેરીની ભારતમાં તેમજ વિદેશોમાં પુષ્કળ માંગ છે. આજના આધુનિક યુગમાં પણ શિક્ષિત યુવા નવયુવાનોને ખેડૂત જીતેન્દ્રભાઈ પાસેથી શીખ લેવાની જરૂર છે. ભાઈ, આમ તો તમે પહેલેથી ખેડૂત પુત્ર છો, પણ હમણાંથી તમે અમદાવાદ સ્થાયી થયેલા છો, છતાં બી તમને ખેતીમાં ઇન્ટરેસ્ટ ધરાયો. તમે અહીંયા 4 વીઘા વેચાતી જમીન રાખી અને તમે ટેટીનું જે વાવેતર કર્યું છે, આ બધો તમને આઈડિયા ક્યાંથી અને કઈ રીતે મળ્યો? વાતો શું, બધું ફર્યા ને બધું જોયું કે બનાસકાંઠામાં ટેટીનું વાવેતર વધારે થાય છે, પણ અમે બહુ વહેલું વાવેતર કર્યું છે. અચ્છા, તમે આનું બિયારણ છે એ ક્યાંથી લાવ્યું, આનું પછી ઉત્પાદન થશે તો ક્યાં વેચવા માટે આનું પ્રોસેસ કંઈ એવું કંઈ કર્યું છે? આનું બિયારણ હું પંજાબથી, હું પોતે જાતે પંજાબ ગયો હતો, પંજાબ ત્યાં બિયારણ પોતે લાવ્યું. બરાબર. અને કોઈ તમારા માટે અત્યારથી કસ્ટમર, કોઈ વેપારી હોય તમને પૂછપરછ કરી કરે? કિલોએ 70 રૂપિયા પંજાબ કાશ્મીરથી માંગ આવી છે એની, કિલોએ 70 રૂપિયા. બરાબર. જે અમે એવી આશા રાખીએ છીએ કે વધારે ભાવ મળે. અચ્છા, એમ કે તમે સિઝનથી પહેલાં પક્યું છે એટલે તમને કંઈ એના વિશે આનંદ ખરો? આનંદ તો ખરો જ ને, કેમ ના આવે. અચ્છા, આટલું વહેલું આવું કોઈ જગ્યાએ વાવે તો કોઈ જગ્યાએ છે જ નહીં આટલું તો. અચ્છા. જીતુભાઈ, તમને ખેતીનો આઈડિયા ક્યાંથી આવ્યો? ખેતીનો આઈડિયા તમને બનાસકાંઠામાં બધે ફર્યા જ આવે દરેક જગ્યાએ, એમાં જોયું કે ટેટીનું વાવેતર વધારે થાય છે, પણ આનું પાક મેળવવા માટે વહેલું વાવેતર કર્યું છે અને આનું જે બિયારણ છે એ પંજાબથી લાવેલા છે. હું પોતે જાતે જ ગયો પંજાબ, પંજાબથી બિયારણ લાવ્યું છે મેં. હાલ તો છેલ્લા 1.5 મહિનાથી હું પોતે જ જાતે રહું છું અને દેખરેખ બધી રાખું છું. અને આની 70 રૂપિયાના કિલોએ કાશ્મીરમાં માગણી કરી છે કિલોએ, પણ અમે એવું આશા રાખીએ છીએ કે જે 20 રૂપિયાનો ઉપર ભાવ મળે એમ. જીતુભાઈ, સક્કર ટેટીનું આ ઉત્પાદન થઈ જાય, આનો પાક તમારો વેપાર થઈ જાય, તો એના પછી તમારો શું આઈડિયા છે? પછી અમારો એવો આઈડિયા છે કે આની પછી સ્ટ્રોબેરી વાવવાનો વિચાર છે અમારે. સ્ટ્રોબેરીની ખેતી કરવી છે, જેની માંગ આખા ભારતમાં વધારે છે સ્ટ્રોબેરીની.